આ વખતે આપને બધી વિરોધી પાર્ટીઓનો એક જ મુદ્દો છે, વિરોધ કરો નરેન્દ્ર મોદીનો. સિંગલ પોઈન્ટ એજન્ડા છે. એટલે આ વખતે તો કોંગ્રેસની સ્થિતિ એવી છે કે ક્રિકેટના મેદાનમાં બેટ લઈને આવવાને બદલે એ હોકીની સ્ટિક લઈને ફેંકા કરે છે. હવે હોકીની સ્ટિકથી ક્યાં સિક્સર મારવા એવું એમ. કોંગ્રેસના એવા આક્ષેપો છે કે ગુજરાતમાં વિકાસની જે ચર્ચાઓ ચાલે છે, ગુજરાત મોડલ ખોટું મોડલ છે, જુઠ્ઠાણું છે. આ મા બેટાની સરકાર દિલ્હીમાં ચાલે છે. ડૉક્ટર મનમોહનસિંહજીની સરકારે દરેક ક્ષેત્રમાં 18 કરતાં વધારે એવોર્ડ ગુજરાત લઈ આવે છે. આપનું આ ઇનોવેશન છે, આ જે પોઝિટિવનેસ છે, અને કોંગ્રેસ કહે છે કે આ પબ્લિસિટી સ્ટંટ છે, મોદી ફક્ત પબ્લિસિટીને ઇવેન્ટ મેનેજર છે. થોડા દિવસ સુધી માનો કે હું બંગાળમાં જઈને ગપ્પા મારી શકું, આસામમાં જઈને માર્કેટિંગ કરી શકું, તમિલનાડુમાં જઈને માર્કેટિંગ, ગુજરાતમાં ના કરી શકું. અહીં તો બોલો હામે જ બેઠો. જુએ ભાઈ, મોદી તું કહે છે રોડ બનાવે છે, બતાવે તો રોડ બતાવે. ગુજરાતમાં વિકાસ ફક્ત ઉદ્યોગપતિઓનો થાય છે ને જમીન જે છે એ સસ્તા દરે ખેડૂતોને જમીન એમને આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે જમીન બાબતમાં ખરેખર સરકારોએ જમીન આપલે કેવી રીતે કરવી જોઈએ, એનું ઉત્તમ મોડેલ હોય તો એ ગુજરાતનું છે અને આખા દેશે શીખવું જોઈએ. વડાપ્રધાન બનવા પછી ગુજરાતના શું મળશે? સમગ્ર દેશને જે મળશે એનો સીધો લાભ ગુજરાતને મળશે.